જય માતાજી બધાને તો આજે હું આવી ગઈ છું ફરીથી એક સરસ મજાની રેસીપી સાથે સામગ્રી જોઈને તમને આઈડિયા તો આવી જ ગયો હશે કે અપેક્ષા શું બનાવવાની છે જી હા આજે આપણે ગુંદરના લાડુ બનાવવાના છીએ એ પણ મારી નાનીની રેસીપીથી આપણે બનાવીશું તો અહીંયા મેં પાંચસો ગ્રામ જેટલું ચોખ્ખું ઘી લીધું છે એમાંથી આપણે અત્યારે થોડું ઘી એમાં ઉમેરીશું અને આપણે ગુંદરને તળવાનો છે જનરલી છે ને નાની અને મમ્મી બંને ભેગા થઈને લાડુ બનાવતા હોય છે અને પછી મને ડબ્બો ભરીને મોકલાવી દે છે જલ્દી મારે બનાવવાનો વારો નથી આવતો તો આ વખતે મને એવું થયું કે હું બનાવીને નાની અને મમ્મીને મોકલું તો ચાલો આજે એમની જ રેસીપીથી લાડુ બનાવીએ અને છેલ્લે જોઈએ કે એમના જેવા બને છે કે નથી બનતા તો અહીંયા મેં ત્રણસો ગ્રામ જેટલો બાવળીયો ગુંદર લીધો છે તમે અહીંયા બાવળિયા ગુંદરની જગ્યાએ કણી ગુંદ પણ લઈ શકો છો પણ બાવળનો ગુંદર નાના મોટા બધા જ ખાઈ શકે છે અને એના હેલ્થ બેનિફિટ ઘણા હોય છે એટલે મેં એ લીધો છે અને આપણે બધો જ ગુંદર એક સાથે નથી તળવાનો આ રીતે થોડો થોડો ઉમેરતા જવાનું અને તળવાનું જે ઘી લીધું છે ને દર વખતે એવું કરવાનું કે થોડું ઘી ઉમેરવાનું ઘી ગરમ થાય એટલે મીડિયમ ફ્લેમ ઉપર આપણે ગુંદરને એ સરસ આછો બદામી કલરનો થાય ને એવો તળવાનો છે ક્યારેય વ્હાઈટ ગુંદર નહીં તળવાનો કારણ કે પછી જ્યારે એ ચાવવામાં આવે ને ત્યારે દાંતમાં ચોટ તો હોય છે થોડું આછ બદામ એને થવા દેવાનો છે અને પછી જે આપણે ઘી લીધું હોય ને એ ખતમ થઈ જાય એટલે બીજું ઘી ઉમેરવાનું ઘી ગરમ થાય એટલે થોડો 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 કરીને આપણે ગુંદરને તળવાનો છે એક સાથે તળવા જશો ને તો એ પ્રોપર નહીં તળાય અને પછી આપણા લાડુ છે ને ચીકણા બનતા હોય છે તો જો આ રીતનો આપણે આચ્છો બદામી કલર આવે એટલો એને તળવાનો હોય છે તો આ ગુંદરને અત્યારે હું કથરોટમાં નીકાળી લઈશ અને શિયાળામાં આ ગુંદરના લાડુ સિવાય પણ હું ગુંદર બીજી એક રીતે કન્ઝ્યુમ કરતી હોઉં છું જેના લીધે તમે ઘડા થશો ને ત્યાં સુધી પણ તમને ક્યારેય સાંધાના દુખાવા નહીં થાય તો એ પણ તમે જો મને કમેન્ટમાં કહેશો ને તો એ પણ હું તમારી સાથે શેર કરીશ તો તમારે જો એ જાણવું હોય ને તો મને કમેન્ટમાં જરૂરથી કહી દેજો ફક્ત પાંચ જ મિનિટમાં એ બનીને રેડી થઈ જાય છે અને એ કાચો ગુંદર જ હોય છે એટલે વધારે ફાયદો કરતો હોય છે આના કરતાં તો જો મેં બીજી વાર પણ થોડો ગુંદર ઉમેરી દીધો છે અને એને મીડિયમ ફ્લેમ ઉપર આપણે આ રીતે ફ્રાય કરી લેવાનો છે તો આ જ રીતે હું થોડું થોડું ઘી અને થોડો થોડો ગુંદર લઈને બધો જ ગુંદર ફ્રાય કરીને રેડી કરી લઉં પછી હું તમને બતાવું તો જો અહીંયા વીસેક મિનિટ જેવું થયું છે અને મેં થોડો થોડો કરીને બધો જ ગુંદર ફ્રાય કરી લીધો છે અને એને કથરોટમાં નીકાળી લીધો છે હવે એ જ પેનમાં આપણે સો ગ્રામ જેટલું અહીંયા મેં ટોપરાનું છીણ લીધું છે એ લઈ લઈશું અહીંયા ઘી જે ચોંટ્યું છે ને એમાં જ ટોપરાનું છીણ શેકાઈ જશે એના ઘીમાં ગેસે આપણે થોડો એનો કલર બદલાય ને એટલું થવા દેવાનું છે અને અહીંયા હું તમને સજેસ્ટ કરીશ કે જે ટોપરાનું કાચલી આવે ને એને છીણીને ટોપરાની છીણ ઉમેરશો ને તો એનો સ્વાદ ખૂબ જ સરસ લાગતો હોય છે લાડુ આપણે જે તૈયાર સિલોની જ ટોપરું હોય અથવા તો અત્યારે મોટી છીણ પણ બજારમાં રેડી મળતી જ હોય છે પણ એમાં જે મોઈશ્ચર અને એની જે મીઠાશ હોય ને મશીનમાં કટ થવાના લીધે નીકળી જાય છે એટલે આ રીતે જો તમે ટોપરું છીણીને વાપરશો ને તો એની મીઠાશ લાડુમાં ખૂબ જ સરસ આવશે તો જો અહીંયા થોડી વારમાં જ આપણું ટોપરું શેકાઈ ગયું છે આપણે એને એ ડીશમાં નીકાળી લઈએ અને હવે એ જ પેનમાં મેં ફક્ત એને ટિશ્યુ પેપરથી સાફ કરી લીધું છે એક ચમચી જેટલું જ આપણે ઘી લેવાનું છે ઘી ગરમ થાય એટલે અહીંયા મેં ત્રણસો ગ્રામ જેટલા મિક્સ ડ્રાય ફ્રૂટ લીધા છે એમાં મેં કાજુ બદામ અને પિસ્તા લીધા છે પિસ્તા થોડા ઓછા ઉમેર્યા છે મેં કાજુ બદામ વધારે લીધા છે એને આપણે આખા જ ઘીમાં કાજુનો કલર બદલાય ને એટલા શેકી લેવાના છે અહીંયા તમે ડાયરેક શેક્યા વગર પણ આને ઉમેરી શકો છો પણ આ રીતે થોડા ઘીમાં રોસ્ટ કરીને ઉમેરશો ને તો આપણો જે લાડુ હોય ને એની શેલ્ફ લાઈફ વધી જતી હોય છે એટલે આ રીતે ધીરા ગેસે આપણે આને કાજુનો કલર ગુલાબી થાય ને એટલું થવા દઈશું એટલે બધા જ ડ્રાયફ્રૂટ સરસ શેકાઈ જશે અને આ રીતે શેકીને નાખવાથી એની ક્રન્ચીનેસ પણ લાડુમાં ખૂબ સરસ લાગે છે તો અહીંયા જો આપણા ડ્રાયફ્રૂટ સરસ શેકાઈ ગયા છે હવે આપણે એમાં દોઢ ચમચી જેટલી ખસખસ ઉમેરી દઈશું જે વસ્તુ આપણે સાથે ક્રશ કરવાની છે ને સાથે ઉમેરી દેશું ને તો ચાલશે અને અહીંયા ખસખસને શેકાતા બિલકુલ પણ વાર નથી લાગતી તરત જ જે લાલ થઈ જતી હોય છે એટલે અત્યારે મેં ગેસ બંધ કરી દીધો છે પેન અને ફ્રૂટ ગરમ જ છે ને એમાં જ આપણી ખસખસ સરસ શેકાઈ જશે આ રીતે એકથી બે મિનિટ જે આપણે એને હલાવી લેવાનું છે અને હવે આ મિશ્રણને પાછું હું એ જ જે ડીશ હતી ને એમાં નીકાળી લઈશ તો અહીંયા આપણા ગુંદરના લાડુ બનાવવાની જે પૂર્વ તૈયારીઓ હોય ને લગભગ થઈ ગઈ છે આ રીતે ગુંદરને આપણે એક વાટકી લઈને થોડો થોડો અધકચરો ક્રશ કરી લેવાનો છે સાવ ભૂકો નહીં કરી નાખવાનો થોડો ગુંદર ચાવવામાં આવશે ને તેની ક્રન્ચીનેસ ખૂબ જ સરસ લાગતી હોય છે અને જો મેં ગુંદરને સાવ સફેદ નથી રાખ્યો થોડો આછો બદામી કર્યો છે જેથી ખાતી વખતે બિલકુલ પણ દાંતમાં નહીં ચોટે અને સરસ એક ક્રિસ્પીનેસ આવશે તો અહીંયા આ રીતે આપણે ગુંદરને અધ કચરો ક્રશ કરી લેવાનો છે અને અહીંયા મેં એક ચોપર લીધું છે એમાં આપણે ડ્રાયફ્રૂટ લઈ લેશું પહેલાં હું બ્લેડ ભરી દઉં નહીં તો પછી એ નહીં ભરાય અને આપણે આને સરસ અધ કચરા રહે ને એવા ગ્રાઇન્ડ કરવાના છે ચોપરમાં સરસ ગ્રાઇન્ડ થતા હોય છે ના વધારે મોટા રહે છે ના એકદમ ઝીણાઝીણા થઈ જાય છે જેથી જ્યારે ચાવવામાં આવે ને ત્યારે બહુ જ સરસ લાગે છે તમે આને મિક્સરમાં પણ ગ્રાઇન્ડ કરી શકો છો પણ એ સાવ ભૂકો થઈ જશે ને આ રીતે ચોપરમાં ચોપ કરશો ને તો એ સરસ અતકચરા રહેતા હોય છે અને જો તમારા પાસે ચોપર ના હોય તો તમે એને ચીલી કટરમાં પણ અતકચરા ક્રશ કરી શકો છો અથવા તો ખાંડી દસ્તો લઈને ખાંડી લેવાના જેથી એ સાવ ભૂકો ના થાય થોડા મોટા મોટા રહેશે ને એટલે એની ક્રન્ચીનેસ લાડુમાં ખૂબ જ સરસ લાગતી હોય છે તો જો આ રીતનો આપણે આપણો ડ્રાયફ્રૂટનો ભૂકો બનાવી લીધો છે એને હું જે વાસણમાં આપણે લાડુ બનાવવાના છે ને એમાં જ સીધું નીકાળી લઈશ અને આ જ રીતે આપણે બીજી વખતનો ડ્રાય ફ્રૂટનો ભૂકો પણ કરી લીધો છે અને આમાં જ આપણે જે ટોપરાનું છીણ શેકીને રાખ્યું હતું એ અને ગુંદરનો ભૂકો કરીને રાખ્યો તો એ આપણે ઉમેરી દઈશું બધું જ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે આપણે આ લાડુમાં ગુંદર અને સૂકા મેવાનું પ્રમાણ વધારે રાખેલું છે લોટ આપણે ફક્ત બાઇન્ડ થાય ને આ બધું એટલો જ લેવાનો છે કારણ કે આપણે ગુંદરના લાડુ ખાઈએ છીએ લોટના નથી ખાતા એટલે લોટ ફક્ત બાઇન્ડિંગ થાય ને એટલો જ આપણે લીધો છે તો હવે આપણે જે ઘી માપીને રાખ્યું હતું એમાંથી થોડું થોડું ઘી ઉમેરતા જવાનું અને લોટ શેકવાનો છે ક્યારેય એક સાથે ઘી ઉમેરી દઈને લોટ નહીં શેકવાનો થોડું ઘી ઉમેરવાનો ને લોટ થોડો શેકાય ને એટલે પાછું થોડું ઉમેરવાનું એવું કરીને લોટ લસ લસ તો શેકાય ને એટલું આપણે ઘી એમાં ઉમેરવાનું હોય છે તો અહીંયા મેં બસો ગ્રામ જેટલો ઘઉંનો જે આપણો રોટલીનો લોટ આવે ને એ લીધો છે અને સાથે એમાં આપણે સો ગ્રામ જેટલો ઘઉંનો જે ભાખરીનો લોટ આવે થોડો કરકરો એ લીધો છે અહીંયા રોટલીનો લોટ લેવાથી આપણા લાડુ સોફ્ટ બનશે નહીં તો ઘણીવાર જ્યારે ગુંદરના લાડુ આપણે બનાવતા હોય ને ત્યારે બહુ જ કડક થઈ જતા હોય છે અને પછી ખાવામાં નહીં મજા આવે તો જે ઘઉંનો જે ઝીણો લોટ છે ને એ સરસ અને સોફ્ટનેસ આપશે તો હવે આ જ રીતે આ લોટને એકાદ મિનિટ જેટલું શેકશું કોરોજ અને પછી થોડું થોડું કરીને આપણે એમાં ઘી ઉમેરવાનું છે તો હું અત્યારે બીજું જો એક મોટો ચમચો ભરીને ઘી ઉમેરી દઈશ આવું કરવાથી શું થશે ખબર છે એક સાથે વધારે ઘી નહીં ઉમેરે ને એટલે જે આપણું ઘી વપરાતું હશે ને જેટલું નોર્મલી વપરાય ને એના કરતાં થોડું ઓછું વપરાશે અને ક્યારે એવું નહીં થાય કે આપણા લાડુ એકદમ ઘી ઘી થઈ ગયા હોય ને એવા નહીં થાય તો આ રીતે જો થોડી વાર શેકાય પછી થોડું બીજું ઘી ઉમેરવાનું અને શેકવાનું એ રીતે આપણે એને શેકી લેશું અને આ લોટને એકદમ ધીરા ગેસે આપણે આછા બદામી રંગનો થાય ને એવો શેકવાનો છે થોડો શેકાશે ને સુગંધ આવવાનું સ્ટાર્ટ થઈ જશે પણ આપણે એને શેકવાનો બંધ નથી કરવાનો એકદમ આછો બદામી કલર આવે ત્યાં સુધી આપણે એને શેકવાનો છે જ તો અહીંયા દસ મિનિટ જેવું થયું છે ને તમે જોઈ શકો છો કે આ રીતનું લોટનું ટેક્સચર આવી ગયું છે બસ આ રીતનો સરસ એ લસ લસ તો શેકાવો જોઈએ એટલું આપણે આમાં ઘી ઉમેરવાનું છે અહીંયા ધીરા ગેસે લોટને શેકતા શેકતા બીજી દસ એક મિનિટ જેવું થયું છે અને સુગંધ આવવાની શરૂઆત થઈ ગઈ છે પણ આપણે અહીંયા રોકાવાનું નથી હજુ થોડો એ લોટ આ બદામી થાય ને એટલો આપણે એને શેકવાનો છે જો લોટ પ્રોપર નહીં શેકાણો હોય ને તો લાડુ ખાવામાં બિલકુલ પણ સારા નહીં લાગે અને એ ચીકાશ ચીકાશ મોઢામાં આવશે જે બિલકુલ પણ નહીં મજા આવે તો અહીંયા જો આ રીતનો આપણો લોટ બદામી થાય ને એટલો આપણે શેકવાનો છે આટલી ક્વોન્ટિટીમાં ધીમા ગેસે અને શેકતા અમાને વીસથી પચીસ મિનિટ જેટલો સમય થયો છે તો હવે આપણે આ લોટને આપણા જે ગુંદર અને મેવાનું મિશ્રણ છે એમાં ઉમેરી દઈશું એકવાર સરસ બધું મિક્સ કરી લઈએ અને એ જ પેનમાં આપણે ફરીથી એક ચમચા જેટલું ઘી લઈ લેવાનું છે કે થોડું ગરમ થાય એટલે અહીંયા મેં સો ગ્રામ જેટલો અડદનો કરકરો લોટ લીધો છે એ આપણે શેકી લેશું જ્યાં સુધી એ થોડો આછો બદામી રંગનો ના થાય ત્યાં સુધી એને પણ શેકવાનો છે અડદનો લોટ શેકવામાં ખાસ ધ્યાન રાખવાનું જો થોડો પણ એ ઓછો શેકાશે ને કે આમ તમે એને પ્રોપર બદામી નહીં થવા દો તો અડદનો લોટ ઓલરેડી ચીકણો હોય છે જેથી એ પછી લાડુ ખાવામાં ટેસ્ટી નહીં લાગે એટલે એને ધીરા ગેસે અચ્છા બદામી રંગનો થાય એવો શેકવાનો જ છે અને આ લોટ શેકવામાં પણ આપણે એ જ પ્રોસેસ ફોલો કરીશું કે થોડું થોડું ઘી ઉમેરતું જવાનું અને લોટને શેકતું જવાનું લોટ લસ લસ થાય એટલું આપણે એમાં ઘી ઉમેરવાનું છે અત્યારે તો મેં અડદનો લોટ લીધો છે તમે ફક્ત ઘઉંના લોટમાંથી પણ આ લાડુ બનાવી શકો છો તો પછી તમે બસો ગ્રામ જેટલો ઘઉંનો લોટ લીધો એની જગ્યાએ તમે ત્રણસો ગ્રામ જેટલો કરી દેજો અથવા તો તમે જે ઘઉંનો આપણે ઝીણો લોટ લીધો ને એમાં થોડો લોટ ઓછો કરીને એના જ ભાગનો ચણાનો કરકરો લોટ પણ આમાં ઉમેરી શકો છો એ પણ ખૂબ ટેસ્ટી લાગે છે અત્યારે મેં થોડા પ્રમાણમાં અડદનો લોટ એટલે લીધો છે કે બધું અડદિયા અને લાડુ ને બધું અલગ અલગ ના વાળવું પડે બધાનું બેનિફિટ આપણને એક એક જ લાડુમાં મળી જાય ઘણી વખત હું શું કરતી હોય છું આ જ મિશ્રણને અડધું અડધું કરીને એકમાં મેથી પાવડર નાખીને આ એક જ મિશ્રણમાંથી થોડા ગુંદરના લાડવા અને થોડા મેથીના લાડવા તૈયાર કરી લેતી હોઉં છું તો વાતો વાતોમાં જો અહીંયા આપણો લોટ આ રીતે થોડો ફૂલવા મંડ્યો છે હજુ જો આ રીતનો બદામી કલર આવે એટલો આપણે એને શેકવાનો છે જો દેખાય છે ને સરસ બદામી કલર તો બસ આ સ્ટેજ ઉપર એ શેકાય એટલે આને પણ આપણે એ જ મિશ્રણમાં ઉમેરી દઈશું અને બધું જ આપણે ઉપર નીચે સરસ મિક્સ કરી લેવાનું છે અહીંયા આપણે જે ઘી લીધું હતું ને એ બધું જ ઘી આપણે અત્યારે ઉપયોગમાં લઈ લીધું છે હવે આપણે ગોળનો પાયો નથી કરવાનો ફક્ત ગોળને ઓગાળવાનો છે એમાં આપણે એક બે ચમચી જેટલું ઘી ફક્ત જોઈશે તો આપણે ઉપરથી લઈશું એટલે ટોટલ આપણે પાંચસો ગ્રામ અને બીજું બે ત્રણ ચમચી જેટલું ઉપર વધારાનું ઘી ગયું છે હવે આપણે આ રીતે મિશ્રણને સરસ ઉપર નીચે કરીને મિક્સ કરી લેવાનું છે ને આ રીતે થોડું થોડું દબાવીને ગુંદરને ભાંગતા જવાનું અને મિશ્રણ મિક્સ કરતા જવાનું હવે આપણે એ જ પેનમાં ફરીથી એકથી દોઢ ચમચી જેટલું ઘી લઈ લેવાનું છે અને અહીંયા મેં પાંચસો ગ્રામ જેટલો ગોળ લીધો છે આપણો ગોળ અહીંયા ઢીલો જ છે આપણે અહીંયા ગોળનો પાયો બિલકુલ પણ નથી કરવાનો ફક્ત ગોળ ઓગળે ને એટલું જ એને ગરમ કરવાનું છે એટલે અહીંયા ટોટલ આપણે ચારસો ગ્રામ જેટલા લોટ સામે પાંચસો ગ્રામ જેટલું ઘી અને પાંચસો ગ્રામ જેટલા ગોળનો ઉપયોગ કરેલો છે મેવા અને જે ગુંદર છે ને આનું પ્રમાણ તમે તમારી ચોઈસ પ્રમાણે થોડું વધારે ઓછું કરી શકો છો અને થોડી જ વારમાં જો આ રીતે ગોળ પ્રોપર ઓગળવાની શરૂઆત થઈ જશે બસ આપણે આને આ રીતે ઓગાળવાનો જ છે ઓગળે એટલે આપણે આના આ મિશ્રણમાં ઉમેરી દેવાનો ઘણા લોકો છે ને શું કરતા હોય છે કે જ્યારે લોટ શેકેને ત્યારે લોટ ગરમ ગરમ જ હોય ને ત્યારે એમાં ગોળ મિક્સ કરીને એને ઓગાળી નાખે અને પછી એ રીતે પણ લાડુ બનાવતા હોય છે પણ એ રીતે ઘણીવાર શું પ્રોબ્લેમ થતી હોય છે આપણો લોટ એકદમ ગરમ હોય અને ગોળ છે ને એ નોર્મલ ટેમ્પરેચર પરનો જ હોય તો એ એમાં મિક્સ થાય ને એટલે આપણું મિશ્રણ થોડું ઠંડુ થઈ જતું હોય છે અને એટલે પછી આપણે જ્યારે લાડુ વાળીએ ને ત્યારે થોડા ફટાફટથી વાળવાના ને તો જો મિશ્રણ વધારે ઠંડુ થઈ જશે ને તો લાડુ નહીં વળાય અને એની જગ્યાએ આ રીતે જો ગોળને એક ચમચી ઘીમાં ઓગાળીને તમે ઉમેરશો ને તો મિશ્રણ પણ ગરમ છે અને આપણો જે આપણે ગોળ ઓગાળ્યો એ પણ સરસ ગરમ છે તો મિશ્રણ એક તો સરસ મિક્સ પણ થશે અને આપણને લાડુ વળવા માટે વધારે સમય પણ મળી જશે તો આ રીતે બધું મિક્સ કરી લઈએ ને પછી અહીંયા મેં અડધી વાટકી જેટલી કિશમીશ લીધી છે એ આપણે ઉમેરી દઈશું અને ત્રણ મોટી ચમચી ભરીને અહીંયા મેં સૂટ પાવડર લીધો છે એ આપણે ઉમેરી દેવાનો છે મને ગંઠોળાનો ટેસ્ટ લાડુમાં નથી પસંદ તો અત્યારે હું નથી ઉમેરી રહી તમને જો ગમતો હોય ને તો આ જ સ્ટેજ ઉપર તમે એકથી બે ચમચી જેટલો ગંઠોળા પાવડર પણ ઉમેરી શકો છો અને તમે જોઈ શકો છો કે આપણું લાડુનું મિશ્રણ પ્રોપર બન્યું છે બિલકુલ પણ સાઈડમાંથી ઘી નથી રેલાતું કે એવું પણ નથી કે સાવ કોરા બન્યા છે થોડી વારમાં મિશ્રણ છે ને હાથથી અડી શકાય એટલું થોડું ઠંડુ થાય ને એટલે આપણે એને હાથથી પ્રોપર મિક્સ કરી લેવાનું છે અને પછી આપણે આમાંથી લાડુ વાળી લઈશું મિશ્રણને સાવ ઠંડુ નહીં થવા દેવાનું નહીં તો લાડુ નહીં વળાય એ નોર્મલ ગરમ હોય ને ત્યારે જ આપણે એમાંથી લાડુ વાળવાના હોય છે તો આ રીતે આપણે બંને હાથથી આ રીતે ગોળ લાડુ વાળી લઈશું આ એક લાડુ તમે સવારે એક ગ્લાસ દૂધ સાથે લઈ લેશો ને એટલે આખા દિવસની એનર્જી તમને મળી જશે તો આ જ રીતે હું બધા જ લાડુ વાળીને રેડી કરી લો પછી હું તમને બતાવું તો અહીંયા જો આપણે બધા જ લાડુ વાળીને રેડી કરી લીધા છે આટલા આપણે જે માપ લીધું ને એમાંથી લગભગ બાવીસથી તેવીસ જેટલા લાડુ આપણા બનીને રેડી થયા છે તો લાડુને ઠંડા થવા દઈએ ને પછી હું તમને તોડીને બતાવું કે ઠંડા થયા પછી પણ એ કેટલા સરસ સોફ્ટ રહ્યા છે તો જો અહીંયા લાડુ સરસ ઠંડા થઈ ગયા છે હું તમને તોડીને બતાવું કે ઠંડા થયા પછી પણ એ કેટલા સરસ સોફ્ટ રહ્યા છે અને મેં લાડુ ટેસ્ટ પણ કર્યા સાચું કહું ને તો લાડુ એકદમ ટેસ્ટી બન્યા છે પણ હા એ મમ્મી અને નાનીવાળો ટેસ્ટ મારાથી નથી જ આવ્યો એ વધારે ટેસ્ટી બનાવે છે મારાથી તો કેવી લાગે આજની રેસીપી કમેન્ટ કરીને જણાવવાનું ના ભૂલતા અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી દેજો તો ચાલો ફરી મળીશું ત્યાં સુધી બધાને જય માતાજી